કચ્છ સરહદી વિસ્તાર હોવાથી ટ્રેન મારફતે માનસિક અસ્વસ્થ લોકો ભુજ આવી પહોંચતા હોય છે. 1.5 વર્ષ અગાઉ યુપીથી ગુમ થયેલી પરિણીતા અનેક રાજ્યો ફરીને કચ્છ પહોંચી હતી અને ત્યારબાદ માનવ જ્યોત સંસ્થા અને મહિલા 181 હેલ્પલાઇનના માધ્યમથી અનુપમા તિવારી નામની પરિણીત મહિલાને માનવ જ્યોત સંસ્થામાં દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાનું કાઉન્સેલિંગ કરીને તેના મૂળ વતનનો પતો મેળવવામાં આવ્યો હતો. માનસિક અસ્વસ્થ અનુપમાની સારવાર અને કાઉન્સેલિંગની મદદથી તેના પરિવારનો સંપર્ક કરાયો હતો અને સોશિયલ મીડિયાના માધ્યમથી વિડીયો કોલિંગ કરીને તેના પરિવાર સાથે વાતચીત કરાઈ હતી. જો કે પરિવારનો એડ્રેસ મેળવવા માટે ત્યાંના સ્થાનિક SPની મદદ પણ મેળવવામાં આવી હતી. 1.5 વર્ષ અગાઉ ગુમ થયેલી તિવારી પરિવારની પુત્રવધુનો સંપર્ક થતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને પોતાની પુત્રવધુને લેવા માટે પરિવારના સભ્યો મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આવી પહોંચ્યા હતા. 1.5 વર્ષ બાદ પરિવાર સાથે અનુપમાનું મિલન થતા હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. આજથી 1.5 વર્ષ પહેલા એક મહિલા સામાન્ય માનસિક અસ્થિરતાના કારણે યુપીમાંથી નીકળી ગયેલા અને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં એટલે કે રાજસ્થાન અને ત્યાંથી ફરતા ફરતા અહીંયા કચ્છ જિલ્લામાં આવેલા. કચ્છ જિલ્લામાં 181 મારફત અહીંયા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આવેલા. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં 1.5 વર્ષથી પોતે અહીંયા રહે છે. થોડા સમયથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર જે કોઈ આવા મહિલાઓ છે એમનું પુનઃસ્થાપન થાય, રિહેબિલિટેશન થાય અને એમના પરિવારને શોધવામાં આવે આવી એક કવાયત ચાલુ કરવામાં આવેલી છે અને એના અંતર્ગત આ બેન છે એ ક્યાંના છે, શું છે, એમનું વતન ક્યાં છે, આ બધું જ અહીંયાથી તહકીકત કરવાના કારણે અને પૂછતાછ કરી છે. અહીંથી પૂછતાછ કરવાના અંતે યુપીના સહેજાનપુરના વતની છે, પોતે યુપીના સહેજાનપુરના વતની છે અને એમના ગામનો સંપર્ક કર્યો, ત્યાંના SP સાહેબનો સંપર્ક કર્યો. બધી જ ખરાઈ કર્યા પછી ખ્યાલ આવ્યો કે ખરેખર એમને જ વહુવારું છે, એટલે એમના સસરા અને એમના પરિવારજનો છે ત્યાંથી અહીંયા લેવા માટે આવેલા છે. એ બેનનું નામ છે અનુપમ તિવારી અને છેલ્લા 1.5 વર્ષથી એ અમારી સંસ્થામાં માનવજ્યોત સંસ્થા સાથે રહી અને 181 મારફત અમારી સંસ્થામાં આવ્યા હતા અને 1.5 વર્ષથી આ સંસ્થામાં રહેતા હતા. પણ એ જ્યારે અમારી પાસે આવી ત્યારે અત્યંત ગુસ્સામાં રહેતી હતી કે કારણ કે ઘર છોડીને આવી હતી, જે પરિસ્થિતિ એની હતી એ પરિસ્થિતિને સેટલ કરવામાં અમને ઘણો સમય લાગ્યો. પણ છેલ્લા મહિના દિવસથી એ અમને એનું સાચું એડ્રેસ બતાવતી હતી કે હવે મારું આ ઘર છે, મારો પરિવાર અહીંયા છે, તમે મને એ રીતે મારા ઘરે પાછું મોકલો તો મને વધારે આનંદ રહેશે. એટલે અમે અમારા જે કાઉન્સિલર ભક્તિબેન છે જે નારી ગ્રહ સંભાળે છે તો એમણે આ આખું ગૂગલ પર સર્ચ કરી એનો શાહપુર જિલ્લો છે એમ સહેજાપુર જિલ્લો જે બરેલીથી પણ દૂર છે 200 કિલોમીટર ત્યાં એણે એ SP સાથે વાત કરી, એ ફોન નંબર મેળવ્યા, પોલીસ સાથે એને વાત કરાવી, એના પરિવારના નંબર મોકલ્યા, એના પરિવારને અમે અનુપમબેન સાથે વાત કરાવી કે આ તમારા પરિવારની બહુ છે, ત્યારે એમણે હા પાડી અને આ રીતે વિડીયો કોલિંગ કરીને એનું આખું અમે કાઉન્સિલિંગ કરી અને આખી આ પ્રક્રિયાને પાર